विद्यार्थी मित्रों 2010 विषय विज्ञान चैप्टर नंबर 8 सजीवों के लिए प्रजनन करे छे भाग 2। भाग 1 ની અંદર આપણે પ્રાથમિક માહિતી મેળવેલી એમાં ભિન્નતાનું મહત્વ શું છે એના વિશેની પણ માહિતી આપણે એકત્રિત કરીલી। સજીવોમાં પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો અને એના લીધે વંશવેલો ટકાવી રાખવો એ વંશવેલાને ટકાવી રાખવા માટેની જે પદ્ધતિઓની અંદર દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે પછી કીટક હોય કે પછી બેક્ટેરિયા હોય કે પછી વાયરસ હોય કોઈ પણ પ્રકારના સજીવો પોતાના જેવો નવો અસ્તિત્વ ટકાવી રાખે એ ઘટનાને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ। હવે એ ભાગની અંદર આપણે ચોપડીના પાન નંબર 129 ઉપર એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ, એકલ સજીવો એટલે કે એક કોષી સજીવો હોય એની અંદર આપણે ગયા પર્વની અંદર ફૂગ વિશેની વાત કરેલી અને યીસ્ટની વાત કરેલી। યીસ્ટ પાણીની અંદર ઠંડના દ્રાવણમાં યીસ્ટનો પાવડર નાખવામાં આવે તો યીસ્ટનું સંવર્ધન વધારે થતું હોય એવું જોવા મળે છે મળ્યું હતું। ફૂગની અંદર પણ તમે યોગ્ય વાતાવરણ ફૂગને આપો તો એમાં ફૂગ લાગુ પડે છે અને એમની વસ્તી વધે છે। એટલે અલિંગી પ્રજનનની અંદર ત્રીજી પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે ભાજન, પછી અવખંડન ભાજન એટલે કે એકમાંથી બે સજીવ બને એને આપણે ભાજન તરીકે ઓળખીએ છીએ। અવખંડન એટલે ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો એમાંથી નવો સજીવ પાછો પ્રાપ્ત થાય એને આપણે અવખંડન તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી પુનઃસર્જન એમાં પણ ટુકડાઓ ગમે તેટલા કરવામાં આવે તો એ રીતે જોઈ શકાય। કલિકા સર્જન તો કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ જે સજીવો એક કોષી સજીવોની અંદર કલિકા સર્જન શરીરના કોઈ એક ભાગની અંદર એક નાનો સરખો ગાંઠ જેવો બને અને એમાંથી નવી કલિકા ફૂટે અને કલિકા દ્વારા નવા સજીવનું સર્જન થાય અને કલિકા સર્જન કરીશું। વાનસ્પતિક પ્રજનનની અંદર મૂળ પ્રકાંડ વર્ણ બીજ વગર વાવી દેવામાં આવે, મૂળને એક જગ્યા પરથી ઉઠાડીને બીજી જગ્યા પર નાખવામાં આવે અથવા તો પ્રકાંડને ડાળીને કોઈ જગ્યા પર પહોંચી દેવામાં આવે તો એમાંથી જે નવો સજીવ ઉત્પન્ન થાય એટલે મૂળ પ્રકાંડ પર્ણ કે અન્ય ભાગો વનસ્પતિને જમીનમાં આરોપણ કરવામાં આવે તો એ રીતે વનસ્પતિ પ્રજનનની ઘટના જોવા મળે છે। અને બીજાનું સર્જનની અંદર શું છે કે કોઈ એક સજીવની અંદર બીજનું સર્જન થઈ ગયું હોય ત્યાર પછી એ બીજનું ફળ ફાટે અને અલગ અલગ જગ્યા ઉપર એને વિસ્તરે અને યોગ્ય વાતાવરણ મળે તો એ બીજાનું સર્જન, ખાસ કરીને રાઇટોફર્સમાં બીજાનું સર્જનની ઘટના જોવા મળે છે। એટલે વાતાવરણની અંદર તમને ફૂગ જેવું કે જોવા ન મળે પણ કોઈ બે વાસી થઈ ગયેલી બ્રેડ હોય તો ત્યાં આગળ ફૂગ આવી જાય છે તો કઈથી ફૂગ આવે છે તો કે વાતાવરણની અંદર આવા ફૂગના જંતુઓ ફરતા હોય છે જેને યોગ્ય વાતાવરણ મળે એટલે ફરીથી પાછું એનું સર્જન થતું હોય છે। એટલે આ દરેકનું આપણે વિભાજન વિશેની વાત કરીએ, દરેકને વિગતે આપણે ચર્ચા કરીએ તો પહેલું છે ભાજન। તો ભાજન એટલે શું? એકમાંથી બે સજીવો ઉત્પન્ન કરવા એને ભાજનની ક્રિયા કહેવામાં આવે છે। અમીબાની અંદર અમીબા એક કોષી સજીવ છે, એનો આકાર અન્યની છે। સમય જતા એ પુખ્ત વયનો થઈ જાય ત્યાર પછી સમય જતા એની અંદર વચ્ચેથી કોઈ જગ્યાએ આવી ગળ પડે, આનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર લંબાઈ અને અહીંયા આ ઘટના જોવા મળે છે। એ કોષ કેન્દ્રની વચ્ચે જે ફાટ પડી છે એ ફાટ કેન્દ્ર સુધી લંબાઈ, આવી રીતે કોષ કેન્દ્ર બંને અલગ અલગ થઈ જતા હોય છે અને પછી બે બાળ કોષો તૈયાર થઈ જતા હોય છે। ક્રિયા કઈ? ભાજનની ક્રિયા, ભાજન એટલે કે ભગલા કરવા। અમીબામાં આ પ્રકારની ખાસ ઘટના જોવા મળે છે, અમીબા છે પેરામેશિયમ છે એમાં આ પ્રકારની જોવા મળે છે, લેસમાનિયામાં પણ વિભાજનની ક્રિયા જોવા મળે છે। એટલે અહીંયા એક કોષી સજીવોમાં કોષ વિભાજન અથવા ભાજન દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય છે। ભાજનની
अनेक रीते जोवा मळे छे। घणा सजीवो अने प्रजीवो नुं कोष विभाजन द्वारा बे सरखा भागमां विभाजन थाय छे। अमीबा जेवा सजीवोमां कोष विभाजन कोई एक समतलमां थई शके छे, परंतु केटलाक एककोषी सजीवोमां शारीरिक संरचना वधारे संगठित होय। दाखला तरीके काला अजर रोगकारक लेस्मानिया कोषना एक छेड़ा पर चाबुक जेवी संरचना होय छे। एवा सजीवोमां विभाजन नियत समतलमां थाय छे। मेलेरिया परोपजीवी प्रजीव प्लाज्मोडियम ए पण अन्य एककोषी सजीव साथे अनेक संतति अने बाळ कोषोमां विभाजित थाय छे अने बहुभाजनी क्रिया कहेवामां आवे छे। भाजन अने बहुभाजन घणा बधा भागनी अंदर रूपांतरित थाय छे। एटले काला अजर एटले के आपणे झेरी मेलेरिया कहीए छीए, झेरी ताव एने काला अजर तरीके ओळखवामां आवे छे। काला अजरना जे सजीवो छे, काला अजर फैलावाळा सजीवो लेस्मानियामां विभाजनी क्रिया थाय छे अने प्लाज्मोडियममां मेलेरियानो जे फैलावो करता सजीवो छे ए प्लाज्मोडियममां बहुभाजनी घटना जोवा मळे छे। प्लाज्मोडियम होय તો આ બધી અતિ સૂક્ષ્મ રચના હોય છે અને એની અંદર કોષ કેન્દ્ર સતત કોષનું વિભાજન થતું રહે, સતત કોષનું નવા ને નવા જેમ જેમ યોગ્ય વાતાવરણ મળે એ રીતે એને કોષનું સતત વિભાજન થતું જાય છે અને આ રીતે વિભાજન થતું જાય અને યોગ્ય પરિસ્થિતિ એને ઊભી થાય ત્યારે આ રીતે સતત વિભાજન થાય અને પછી પ્લાઝ્મોડિયમનું બહારનું આવરણ અને યોગ્ય વાતાવરણ મળી જાય ત્યારે બહારનું આવરણ તૂટી જાય છે અને બહારનું આવરણ તૂટે ત્યારે અંદર દાખલ થયો તો ત્યારે એક સજીવ હતો, જ્યારે એનો પૂર્ણ વિકાસ પામી ગયો ત્યાર પછી યોગ્ય વાતાવરણ એને મળી ગયું તો એવી જગ્યા ઉપર જ્યારે વિભાજન થાય ત્યારે એકના અનેક સજીવ ઘટકો બની જતા હોય છે, એટલે એને આપણે બહુભાજન તરીકે ઓળખીએ છીએ। એટલે બહુભાજનની ક્રિયા મેલેરિયાના પ્લાઝ્મોડિયમ મેલેરિયા ફેલાવવાવાળા જે પ્રજીવ છે એ પ્રજીવના સજીવોમાં અલગ અલગ સજીવો નાશ થઈ જાય અને નવા નવા સજીવો અસંખ્ય સંખ્યાની અંદર જોવા મળતા હોય છે, એટલે એ રીતે બહુભાજનની ક્રિયા થતી જોવા મળે છે। યીસ્ટ જેવા કોષની અંદર અમીબાની આપણે વાત કરી તેવી રીતે યીસ્ટમાં પણ નાની કલિકા ફૂટે અને કલિકામાંથી નવો સજીવ પાછો તૈયાર થતો જાય છે। યીસ્ટના કોષોમાં નાની કલિકા ઉપસી આવે, યીસ્ટનો આકાર અનિયમિત આકાર છે અને એની અંદરથી આ જે યીસ્ટમાં આગળના ભાગની અંદર કલિકા જેવો ભાગ ફૂટી નીકળે એટલે આ રીતનો સજીવ થઈ જતો હોય, ગળ પડે અને પછી બે અલગ સજીવ અસ્તિત્વમાં આવે છે। એટલે કલિકા સર્જન દ્વારા કલિકા શરીરની ઉપર એક ખાંચ પડે, ખાંચમાંથી એક નાનો સરખો ભાગ અલગ થઈ જાય અને એમાંથી વૃદ્ધિ પામતા હોય છે, એટલે કોષથી તે અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રીતે તે વૃદ્ધિ પામે છે। એટલે અહીંયા પહેલા ભાગની અંદર આપણે ત્રણ પ્રકારની પરિસ્થિતિ જોઈ, ભાજનની ક્રિયામાં અમીબામાં દ્વિભાજન થાય, દ્વિભાજન ત્યાર પછી મેલેરિયાના જે અમીબા છે, પછી પ્લાઝ્મોડિયમ માં બહુભાજનની ક્રિયા થતી હોય, બહુભાજનની ઘટના જોવા મળે છે। યીસ્ટમાં કલિકા સર્જન દ્વિભાજનની ક્રિયા થતી જોવા મળે છે, એટલે આ રીતે એમાં પ્રજનનની ક્રિયા થઈ નવા સજીવો ઉત્પન્ન થાય છે। એટલે આ પ્રકારની રચનામાં આપણે જોઈએ તો હવે બીજી જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં અવખંડનની વાત કરીએ। અવખંડન કોને કહેવાય તો અવખંડન સરળ રચના ધરાવતા બહુકોષી સજીવોમાં પ્રજનન સરળ રીતે કરે છે,
उदाहरण तरीके स्पाइरोगायरा सामान्यतः विकास पामीने नाना नाना टुकड़ा में विखंडित थई जाय छे। आ टुकड़ा अने खंडनी वृद्धि पामीने नवा सजीवोनो विकास थाय छे। अवलोकन 8.4 में तमे जोशो तो अहींया प्रवृत्ति जे आपेली छे ए प्रवृत्ति में तमे जुओ तो एक सरोवरनी अंदर पानी में थोड़ू ऊंडू अने पीड़ास्पद तो देखाय तेमां तंतुओ जेवी सरचना जोवा मळे छे। थोड़ो थोड़ो पानी में एकत्रित करो स्लाइड पर तंतुओ जो ग्लिसरीन एक मुक्की कवच की डबकी ने स्पाइरोगायरा ने घटना जो स्पाइरोगायरा अवखंडन माटे स्पाइरो स्पाइरोगायरा नामना सजीव में नामनी जे लील छे ए लील में अवखंडन की घटना जोवा मळे। सरल स्पाइरोगायरा विकास पामीने नाना नाना टुकड़ाओं में विखंडित थई जाय छे अने आ टुकड़ाओ खंड वृद्धि पामीने नवा सजीवो उत्पन्न थाय। आ जे रेसो छे ए रेसाना नाना नाना टुकड़ा थई गया छे तो आ रीते अलग अलग सजीव बने छे। आ स्वतंत्र अस्तित्व धरावे छे एटले अहींया नाना नाना खंडोमां विभाजित थई जाय छे। बहुकोषी सजीवों माटे ते साचुं नथी, सरल स्वरूपे दरेक कोषनुं विभाजन करी शकता नथी। मोटा भागना बहुकोषी सजीवों विविध प्रकारना समूहमां मात्र भरता नथी, विशेष कार्य विशिष्ट कोषो संगठित थईने पेशीनुं निर्माण करे छे अने पेशी संगठित थईने अंग बनावे छे। शरीरमां तेनी स्थिति निश्चित होय छे। एवी चोक्कस व्यवस्थित परिस्थितिमां कोष दर कोष विभाजन अव्यवहारिक छे। आम बहुकोषी सजीवोमां प्रजनन माटे अपेक्षित रीते जटिल रीतनी जरूरियात होय छे। एटले बहुकोषी आ एक ज कोषी सजीवोनी अंदर बधी सरळ रचना होय छे एटले बहुभाजनी क्रिया के अन्य कोई क्रिया द्वारा प्रजननी क्रिया थईने नवो सजीव उत्पन्न थाय छे। पण बहुकोषी सजीवोनी अंदर आ घटना जोवा मळती नथी કેમ કે એ અંગો જુદા પ્રકારના હોય છે, એના માટે અંગો ભેગા થઈ એટલે કે કોષો ભેગા થઈને અંગિકા બને છે, અંગિકા ભેગી થઈને પેશી બને છે, પેશીઓ ભેગી થઈને અંગતંત્ર બને છે। તો બહુકોષી સજીવો માટે પ્રજનન તંત્ર પણ અલગ પ્રકારનું હોય છે એટલે આવી ઘટનાઓ બહુકોષી સજીવોમાં જોવા મળતી નથી એટલે કોષોમાં વૃદ્ધિ ને આ રીતની ઘટના જોવા મળે છે। બહુકોષી સજીવોમાં સામાન્ય રીતે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે સક્ષમ હોય છે, સામાન્યતઃ તેનું અનુકરણ થતું હોય છે। આ પ્રકારના સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ કોષોનું કાર્ય કરતા હોય છે। તો જો શું સજીવો અનેક પ્રકારના કોષોના બનેલા હોય છે તો તેનો જવાબ સજીવોમાં કેટલાક કોષો એવા હોય છે જે વૃદ્ધિ ક્રમ પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિવિધ પ્રકારના કોષોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ, તે નવા કોષોનું સર્જન કરતા હોય છે। એ સ્પાઇરોગાયરાની અંદર બહુભાજનની ઘટના અવખંડનની ક્રિયાથી જોવા મળે છે। હવે અવખંડનની ઘટના પછી આપણે જોઈશું પુનઃજનન। પુનઃજનન પૂર્ણ સ્વરૂપે વિભેદિત થયેલા સજીવો વનસ્પતિના ભાગમાં નવા સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા હોય છે, એટલે કે તેના કારણે સજીવના ખંડોના ટુકડા થઈ જાય છે, કેટલાક ટુકડાઓ તૂટી જાય છે તો કેટલાક ટુકડાઓમાં અનેક વૃદ્ધિ પામીને નવા સજીવો બને છે। ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેનેરિયા આમાં કયા સજીવોમાં જોવા મળે છે એના ઉદાહરણ યાદ રાખવાના। હાઇડ્રા અને પ્લેનેરિયા, હાઇડ્રા અને પ્લેનેરિયાની અંદર પુનઃસર્જનની ઘટના જોવા મળે છે। વૃદ્ધિ પામીને નવા સજીવ તરીકે નિર્માણ પામે છે। દાખલા તરીકે એક હાઇડ્રા અને એક પ્લેનેરિયા તેના સરળ પ્રાણીઓ જો ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે અને પુનઃસર્જન અને પુનઃજનન દ્વારા વૃદ્ધિ પામે છે। એટલે પુનઃસર્જનમાં કોષો પ્રસરણને અનેક કોષો બને છે
કોષોના સમૂહનું પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષોમાં પેશીઓ બને છે અને તે પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે હોય છે. ક્રમશઃ તે વિકાસ પામીને નવા સજીવો બનવામાં મદદરૂપ થાય છે. એટલે પુનઃજનન અથવા પુનઃજનન અને પ્રજનન સમાન નથી. એનું કારણ કે પ્રત્યેક સજીવ કોઈ ભાગને કાપીને તોડીને સામાન્યતઃ નવો સજીવ ઉત્પન્ન કરી શકતો નથી. એટલે પુનઃજનન અલગ વસ્તુ છે, પુનઃજનન અને પ્રજનન બંને અલગ વસ્તુ છે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે પ્લેનેરિયા. પ્લેનેરિયાનું એક જે સજીવ આપેલું છે એ સજીવ આ પ્રકારનું બતાવેલું છે. એના ત્રણ ટુકડા કરી દેવામાં આવે તો જે મુખવાળો જે ભાગ છે તે, બીજો ભાગ છે તે, ધડ વાળો ભાગ છે તે, અને ત્રીજો ભાગ છે એ પૂંછડીનો, પૂંછડી વાળો જે ભાગ છે તે. આમાંથી ધીમે ધીમે ક્રમશઃ નવા અંગોનો વિકાસ થતા ફરીથી પાછો ધડ અને પૂંછડીનો ભાગ તૈયાર થઈ જાય. ઉપરના જે ભાગમાંથી માથું કપાઈ ગયું છે એટલા ભાગની અંદર શીર્ષ આવી જાય અને નીચલા ભાગમાં પૂંછડી બની જતી હોય છે. અને પૂંછડીવાળા ભાગની અંદરથી ધડની જેવી રચના થાય છે અને ધડમાંથી ફરીથી પાછું મુખની રચના થાય છે. એટલે પુનઃસર્જન ગમે તેટલા ટુકડા કરવામાં આવે તો પણ એ સજીવો પાછા નવા ને નવા સજીવો બનતા જાય છે. એટલે પુનઃસર્જન અને પુનઃસર્જન, પુનઃજનન અને પ્રજનન સમાન નથી. પ્રત્યેક સજીવ આવું જોવા મળતું નથી. આપણા શરીરની અંદર એવી ઘટના જોવા નથી મળતી કે હાથ કપાઈ ગયો હોય તો ફરીથી પાછો નવો હાથ એની જાતે ફૂટીને નવો આવી જાય, એવું જોવા મળતું નથી. આ બધી ઘટના છે એ પ્રાથમિક કક્ષાના જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એક કોષી છે અને પ્રાથમિક અવસ્થાના જે સજીવો છે એમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે. એટલે આ રીતે ઘટના બનતી હોય છે. એટલે પુનઃસર્જન પુનઃજનની ક્રિયા થતી જોવા મળે છે. હવે પછીની જે રચના છે એને આપણે કલિકા સર્જનની વાત કરીશું. કલિકા સર્જનમાં શું થાય છે તે કલિકા સર્જનની જે વાત કરીએ તો યીસ્ટ જેવા ભાગની અંદર કલિકા સર્જનનો સમૂહ જોવા મળે છે. હાઈડ્રા, હાઈડ્રામાં કલિકા સર્જન, કલિકા બનતી હોય છે અને અહીંયા હાઈડ્રાની જે રચના જે છે એ હાઈડ્રાની જે રચના જે છે એમાં તમે જોશો તો અહીંયા જે એના મુખાંગો છે એ સૂત્રાંગોની અંદરથી પછી આમાં સૂત્રાંગોનો જે ભાગ છે એ સૂત્રાંગોના ભાગની અંદર શરીરની અંદર કોઈ જગ્યા પર નવી કલિકાનું સર્જન થઈ ગયું. તો આ કલિકા સર્જન ફૂટીને નવી પછી બની જતી હોય અને ફરીથી પાછો એ માતૃકોષથી સર્જન પામીને અલગ પ્રકારનો સંયોજન સંરચના પ્રાપ્ત કરી રહે છે. સૂત્રાંગો છે એટલે સૂત્રાંગોની અંદરથી આ જે કલિકા છે એ કલિકામાંથી નવો બાળકોષ તૈયાર થઈ જતો હોય છે. આ રીતે એનું સર્જન થતું હોય છે. એટલે કલિકા સર્જન હાઈડ્રા જેવા કેટલાક પ્રાણીઓમાં પુનઃજનનની ક્ષમતા કોષોના ઉપયોગ અને કલિકા સર્જન માટે એ કરે છે. હાઈડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે તે સ્થાન પર ઉપસી આવે છે અને એનો ભાગ ઉપસેલો ભાગમાંથી એટલે કે કલિકાને વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃકોષથી તે અલગ થઈને સ્વતંત્ર પ્રાણી બને છે. એટલે હાઈડ્રાની અંદર આ રીતની પરિસ્થિતિ જોવા મળે છે. હવે અહીંયા ત્યાં પછીના જે ભાગ છે વનસ્પતિ પ્રજનન અને બીજાનું સર્જન, વનસ્પતિ પ્રજનનની અંદર અલગ અલગ પ્રકારે થતી જોવા મળે છે. એટલે એમાં મૂળ દ્વારા, પ્રકાંડ દ્વારા, એમાં પણ ટોપિક થોડો મોટો થાય છે એટલે એમાં કલમ પદ્ધતિ પણ આવેલી છે. એના વિશેની વાત પછીના ભાગની અંદર આપણે કરીશું. અસ્તુ.